વિરોધ કરનાર કોંગ્રેસના પક્ષના યુવા અને વિદ્યાર્થી નેતાઓના એક બાદ એક ભ્રષ્ટાચારના કૌભાંડ સામે આવી રહ્યા છે ત્યારે તાજેતરમાં ગુજરાત યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે નિમાયેલા વિશ્વનાથસિંહ વાઘેલાએ પણ ફાર્મસીના એડમિશન માટે 3.30 લાખ રૂપિયા લીધા હતા પરંતુ પૈસા લીધા છતાં એડમિશન ન કરાવતા વિદ્યાર્થીની માતાએ હુબાળો કર્યો હતો તાજેતરમાં ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ તરીકે વિશ્વનાથસિંહ વાઘેલા ચૂંટાયા છે વિશ્વનાથસિંહ વાઘેલાએ બી ફાર્મના એડમિશન માટે નિકુંજ કારેલિયા નામના વિદ્યાર્થી પાસેથી 1,85,000 રૂપિયા અને હિમાંશુ પટેલ નામના વિદ્યાર્થી પાસેથી 1,45,000 રૂપિયા લીધા હતા વિશ્વનાથસિંહે એડમિશન માટે રૂપિયા લીધા બાદ પણ એડમિશન કરાવ્યું ન હતું જેને લઈ વિદ્યાર્થી અને તેના વાલી ચિંતામાં મુકાયા હતા એક બેઠકમાં એક વાલીએ એક માતાએ એમના દીકરાનું એડમિશન બી ફાર્મસીમાં પૈસા લઈને નથી થયું એવો આક્ષેપ કરેલો છે ત્યારે હું બેનને માતાને અભિનંદન આપું છું કે એમને હિંમત બતાવીને આ ઘટના જે છે પૈસા લીધા એની એ લોકોની સામે મીડિયા સામે લઈ આવીને આવા અનેક વાલી અનેક વિદ્યાર્થીઓએ આ પ્રકારે એનએસયુઆઈ યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ એના નેતાઓને પૈસા આપ્યા છે એડમિશન નહીં થયા હોય એવા લોકો આપના ચેનલના માધ્યમથી કહેવા માંગુ છું કે અમારો સંપર્ક કરે અમને અમે એમને મદદ કરશું સરકારમાં રજૂઆત કરશું ક્યાંક ને ક્યાંક પોલીસના નો પણ સહયોગ જોતો હશે તો એ પણ કરશું ભૂતકાળમાં પણ એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના આવા કાર્યકર્તા નેતાઓએ અનેક વિદ્યાર્થીઓ વાલીઓ પાસેથી પૈસા લઈને એડમિશન કરાવ્યા નથી આ લોકોનું માત્ર એક જ કામ છે કોલેજોના પ્રિન્સિપલ ટ્રસ્ટીઓને અને યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરોને ધાકધમકી આપી એમને મારવાનો તોડફોડ કરીને એડમિશન માટેની પ્રેશરાઇઝ કરીને એડમિશન કરાવવા પરંતુ અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે સંપૂર્ણ એડમિશન પ્રક્રિયા ઓનલાઈન થાય એ પ્રકારની પારદર્શિતાથી એડમિશન પ્રક્રિયા થાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે આપણા ચેનલના માધ્યમથી વિદ્યાર્થીઓ અને વાલીઓને કહેવા માંગુ છું કે આવા કોઈ પણ લોકો એડમિશન માટે પૈસા લેતા હોય તો મહેરબાની કરીને પૈસા આપતા નહીં સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન છે અને ઓનલાઈન એડમિશન જ થાય છે ત્યારે આવા લોકોની વાતોમાં ભોળવાઈને પૈસા આપતા નહીં એટલી મહેરબાની કરીને વિનંતી કરું છું ગુજરાતમાં એક તરફ આમ આદમી પાર્ટી તૂટવા જઈ રહી છે ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા પોતાની જ પાર્ટીના નગરસેવક પર પાર્ટી વિરુદ્ધની પ્રવૃત્તિ કરવા બદલ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે પાર્ટી પ્રમુખ દ્વારા સુરત શહેરના વોર્ડ નંબર 16